भारत सरकार ना आजादी का अमृत महोत्सव उजवणी तेमज राष्ट्रीय पोषण मास उजवणी 2021 ना संयुक्त उपक्रमे आज रोज जिला पंचायत खाते तरुणी आयुष सभानी बैठक योजवामां आवी हती। आ बैठक में स्वच्छता, सुपोषण, स्वास्थ्य, शिक्षण, सुरक्षा आधारित बेटी बचाओ बेटी पढ़ाओ कार्यक्रम ने वेगवंती करवाना हेतु थी 35 जेटला आयुष हॉस्पिटलों आसपासनी 40 जेटली शालाओनी तरुणीओने ध्यान में लईने तेमनो संपूर्ण विकास थाय अने समृद्ध तरुणी बने ते माटे आ नवनीत प्रोजेक्टनी शुरुआत करवामां आवी हती। आ प्रसंगे जिल्ला आयुर्वेदिक अधिकारी डॉक्टर सुधीर जोशी, MS યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટના અધિકારી ડૉક્ટર હેમાંગીની ગાંધી તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી માધવીબેન ચૌહાણ અને જિલ્લા પંચાયતના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકારના આયુષ મિનિસ્ટ્રીના સ્પેશિયલ પ્રોગ્રામ એટલે કે પોષણ માસ અન્વયે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરા તેમજ કોલેબોરેશનમાં MS યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી અને ICDSના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમારી શાખા દ્વારા તરુણી આયુષ સભા એટલે કે તરુણી બ્રિગેડ વડોદરાનું લોન્ચિંગ કરવામાં આવ્યું। ખાસ કરીને પોષણ માસ જ્યારે અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તરુણીઓમાં વિશેષ જાગૃતિ આવે એ માટે અમે 5 સૂત્ર અમલીકરણ કર્યું છે। આમાં એટલે આની અંદર તરુણી શિક્ષણ, પોષણ, સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સમાવેશ કર્યો છે। આયુષના સિદ્ધાંતો દ્વારા SDG 5 એટલે કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન ઉપર વિશેષ ભાર મૂકીને તરુણીને સમૃદ્ધ તરુણી બનાવવા માટેનો આ એક અમારો નમ્ર પ્રયાસ છે, જેમાં અમે 40 સ્કૂલ પસંદ કરી છે, 26 આરોગ્યની અમારી રૂરલની ટીમ કામ કરશે અને 14 અર્બન એટલે ટોટલ 40 સ્કૂલ, એક સ્કૂલમાંથી 5 વિદ્યાર્થીની પસંદ થશે, ટોટલ 200 વિદ્યાર્થીનીઓ બ્રિગેડિયર તરીકે કામ કરશે અને એના દ્વારા 1 વિદ્યાર્થીની 5 એમ 1000 વિદ્યાર્થીનીઓને એ તૈયાર કરશે, જેના દ્વારા અમે એમને બધી પ્રકારની તાલીમ આપશું અને એ પોતે નિર્ણય લઈ શકે, એમને સારી તક મળે અને એમના દ્વારા ભારત દેશ વધુ સમૃદ્ધ બને એટલે કે સર્વશ્રેષ્ઠ ભારત માટેનો એક નમ્ર પ્રયાસ છે। પોષણ અભિયાન 2021ના ભાગરૂપે જેનો મુખ્ય ઉદ્દેશ્ય કન્વર્જન્સ એટલે કે જુદા જુદા શાખાઓ દ્વારા જે કન્વર્સ થઈને સુપોષિત તરુણીને સુપોષિત કરવાના ભાગરૂપે આ એક નવતર પહેલ છે, જેમાં આયુષ કચેરી, ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ ઇન્સ્ટિટ્યૂટ, MS યુનિવર્સિટી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અને આ બધા શિક્ષણ વિભાગ સાથે રહીને એક નવતર પહેલ ચાલુ કરી છે, જેનું જે તરુણી આયુષ સભા તરીકે આજે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેના અંતર્ગત અર્બનની 16 સ્કૂલો અને ગ્રામ્ય વિસ્તારની 26 સ્કૂલો સાથે રહીને એની જે કિશોરીઓ છે, જે 40 સ્કૂલોની કિશોરીઓને માર્ગદર્શન આપીને એમના શિક્ષકને પણ તાલીમ આપીને એક નવતર પ્રયાસના ભાગરૂપે આ બધી જ તરુણીઓને સુપોષિત કરીને જે આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે। થેન્ક યુ। આયુષ બ્રિગેડમાં અમે 5 તત્વો પર ધ્યાન આપવાનો વિચાર છે, ધોરણ 7 અને 8ના બાળકીઓનું, જેમાં અમે લીધું છે તરુણી શિક્ષણ, તરુણી સુરક્ષા, તરુણી સ્વાસ્થ્ય, તરુણી સ્વચ્છતા અને તરુણીનું એટલે એ બધાનું અમે ધ્યાનમાં રાખીને તરુણી એક જ ક્ષેત્રમાં નહીં બધા ક્ષેત્રોમાં આગળ વધે, જેમ કે એક તીર ચલાવવા માટે બંને હાથ અને 5 આંગળીઓની જરૂર છે, એવી જ રીતે એક તરુણીને આગળ વધવા માટે આપણા 5 તત્વો અને 2 હાથ જે છે અમે લોકો અને સરકારશ્રી એ બંનેના ઇક્વલ કોન્ટ્રીબ્યુશનથી એક તરુણીને આગળ લઈને પોતાના પગ પર ઊભું કરીશું, જેથી એ પોતાનો સ્ટેન્ડ પોતે લઈ શકે અને આગળ આવીને આગળની પોતાની જનરેશનને પણ સારું ગાઈડન્સ આપી શકે, જેથી એ લોકો બી પોતે પોતાનો સ્ટેન્ડ લઈને આગળ વધી શકે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।